Santham. All Gujarat Integrated Classroom. Satellite ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. મિત્રો, સંધાનમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌ કેમિસ્ટ્રી ભણો છો. કેમિસ્ટ્રીની ઘણી બધી બ્રાન્ચીસ છે, ઘણી બધી શાખાઓ. એમાં કાર્બનિક રસાયણ, અકાર્બનિક રસાયણ, ભૌતિક રસાયણ, વૈશ્લેષિક રસાયણ, એ પૈકી એક આપણે શાખા છે જે વીજ રસાયણશાસ્ત્ર તરીકે ઓળખાય છે એની વાત કરીશું. રસાયણશાસ્ત્રની જે શાખામાં પ્રક્રિયાઓ સાથે ઇલેક્ટ્રોન વિનિમય થતો હોય અથવા જેમાં ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયાઓ થતી હોય એ શાખાને આપણે વીજ રસાયણશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. ખાસ કરીને વીજ રસાયણશાસ્ત્રની સમજ કેળવવા માટે ઘણી બધી બાબતો આપણે સમજવી જોઈએ, જેમાં સૌથી મહત્ત્વની બાબત એ છે ઓક્સિડેશનની પ્રક્રિયા. ઓક્સિડેશન એટલે શું? આપણને ખ્યાલ છે કે ઓક્સિડેશન એટલે ઓક્સિજન દૂર થવો, અથવા તો કોઈ પણ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મુક્ત થવા. ઇલેક્ટ્રોન મુક્ત થવાની જે પ્રક્રિયા છે તે ઓક્સિડેશનની પ્રક્રિયા છે. રિડક્શનની પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જ્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય ત્યારે આપણે એને રિડક્શન પ્રક્રિયા કહીએ છીએ, અથવા તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન ઉમેરાતા હોય, ઇલેક્ટ્રોન સ્વીકારાતા હોય એવી પ્રક્રિયાને આપણે રિડક્શનની પ્રક્રિયા કહીએ છીએ. ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા એ જે ધ્રુવ પર થતી હોય તેને આપણે એનોડ તરીકે ઓળખીએ છીએ. એનોડને જો આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો એનોડ એ કોઈ એક ધ્રુવ છે કે જ્યાં ઓક્સિડેશનની પ્રક્રિયા થતી હોય છે. જ્યારે કેથોડ એ એક ધ્રુવ છે કે જ્યાં રિડક્શનની પ્રક્રિયા થતી હોય. આમ ધ્રુવ ઉપર ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ થતી હોય છે. આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે જે ધ્રુવ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય, ઓક્સિડેશનની પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. સિલ્વર ધાતુ છે, જ્યારે એક ઇલેક્ટ્રોન મુક્ત કરશે ત્યારે એમાંથી આર્જેન્ટેટ આયન Ag+ બને છે. એવી જ રીતે કોપર છે, જે ધાતુ બે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે ત્યારે ક્યુપ્રિક આયન બનાવે છે. અને એલ્યુમિનિયમ ધાતુ જ્યારે ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે એલ્યુમિનિયમ આયન બનાવે છે. એનાથી રિવર્સ રિડક્શનની પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે. આપ જોઈ શકો છો કે સિલ્વર આયન જ્યારે એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે ત્યારે એ સિલ્વર સોલિડ અથવા તો સિલ્વર ધાતુ તરીકે મુક્ત થાય છે. ક્યુપ્રિક આયન બે ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે કોપર સોલિડ તરીકે મુક્ત થાય. અને એલ્યુમિનિયમ આયન જ્યારે ત્રણ ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે એ એલ્યુમિનિયમ સોલિડ તરીકે મુક્ત થાય છે. આગળ આપણે વ્યાખ્યા જોઈ તે પ્રમાણે એનોડ, જે ધ્રુવ ઉપર આપણે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે એને આપણે એનોડ તરીકે ઓળખીએ છીએ. કેથોડ, જે ધ્રુવ ઉપર રિડક્શનની પ્રક્રિયા થાય તેને આપણે કેથોડ કહીએ છીએ. ધ્રુવ ધાતુ કે અધાતુની પટ્ટી જેની ઉપર ઓક્સિડેશન કે રિડક્શનની પ્રક્રિયા થાય છે એને આપણે ઇલેક્ટ્રોડ અથવા તો ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. હવે વીજ રસાયણશાસ્ત્રની અંદર જ્યારે કોષની વાત કરતા હોઈએ ત્યારે સૌથી પહેલી સમજ અર્ધકોષની આપણે કેળવીએ. અર્ધકોષ એટલે શું? તો જ્યારે ધાતુ અને તેના સંપર્કમાં રહેલું દ્રાવણ કે જે ધાતુને અનુરૂપ આયનો ધરાવે છે
એટલે કે ધાતુ અને તેના સંપર્કમાં રહેલું તેના અનુરૂપ આયન ધરાવતું દ્રાવણ એટલે સંયુક્ત રીતે એને અર્ધકોષ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં જ્યારે કોપર ધાતુની પટ્ટી રાખીએ અથવા તો ક્યુપ્રિક આયન ધરાવતા દ્રાવણમાં કોપર ધાતુની પટ્ટી રાખવામાં આવે તો બંનેને આપણે સંયુક્ત રીતે અર્ધકોષ તરીકે ઓળખીએ છીએ. પ્રમાણિત અર્ધકોષ, પ્રમાણિત શબ્દ એ કોઈ ચોક્કસ પરિસ્થિતિ માટે છે. આપને ખબર છે કે જે અર્ધકોષમાં થતી રાસાયણિક પ્રક્રિયા એક વાતાવરણ દબાણે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને દ્રાવણમાં રહેલા આયનોની સાંદ્રતા જો 1 મોલર હોય તો તેવા અર્ધકોષને આપણે પ્રમાણિત અર્ધકોષ તરીકે ઓળખીએ છીએ. વીજ રાસાયણિક કોષ, જ્યારે બે અર્ધકોષને એકબીજા સાથે જોડી દેવામાં આવે ત્યારે જે કોષ બને છે તેને આપણે વીજ રાસાયણિક કોષ કહીએ છીએ. વીજ રાસાયણિક કોષનો સિદ્ધાંત અથવા તો એ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે એ જોઈએ તો જે રાસાયણિક કોષમાં રાસાયણિક શક્તિનું વીજ શક્તિમાં અથવા તો વિદ્યુત શક્તિમાં રૂપાંતર થતું હોય તેવી પ્રણાલી અથવા તો તેવું જે ઉપકરણ છે એ વીજ રાસાયણિક કોષ છે. કોષને દર્શાવવા માટે એનું ચોક્કસ સાંકેતિક નિરૂપણ છે. જ્યારે ધાતુ કે અધાતુ તેના અનુરૂપ આયન સાથે સીધા સંપર્કમાં હોય ત્યારે એક ત્રાંસી લાઇન દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે ઝીંક ધાતુ જ્યારે ઝીંક આયન ધરાવતા દ્રાવણ સાથે સીધા સંપર્કમાં હશે ત્યારે ઝીંક સોલિડ ઇન કોન્ટેક્ટ વિથ Zn2+ એક્વિયસ એ રીતે દર્શાવી શકીશું. જ્યારે બે દ્રાવણોના આયનો એકબીજા સાથે ક્ષાર સેતુ દ્વારા સંપર્કમાં હોય તો તેને દર્શાવવા માટે બે ઊભી સમાંતર કે ત્રાંસી રેખાઓ વપરાય છે. દાખલા તરીકે આપ જોઈ શકો છો કે કોઈ એક વીજ રાસાયણિક કોષ બતાવવામાં આવ્યો છે જેમાં આપ જોઈ શકશો કે Zn સોલિડ એ Zn2+ આયન ધરાવતા દ્રાવણના સીધા સંપર્કમાં છે અને Zn2+ આયન જે છે તે ક્યુપ્રિક આયનના સીધા સંપર્કમાં છે. ફરી પાછું, ક્યુપ્રિક આયન ધરાવતું જે દ્રાવણ છે તે કોપરની પટ્ટીના સીધા સંપર્કમાં છે. એટલે કોઈ એક વીજ રાસાયણિક કોષને જો આપણે બતાવવો હોય તો અમેરિકન પદ્ધતિ છે, બ્રિટિશ પદ્ધતિ છે. મોટાભાગે અમેરિકન પદ્ધતિનો ઉપયોગ વધુ થાય છે. અમેરિકન પદ્ધતિ પ્રમાણે એનોડને હંમેશા ડાબી બાજુએ દર્શાવવામાં આવે છે અને કેથોડને જમણી બાજુ દર્શાવવામાં આવે છે. જે વીજ રાસાયણિક કોષની આપણે વાત કરી તે અમેરિકન પદ્ધતિ પ્રમાણે દર્શાવેલો છે. હવે આપણે એનોડ, કેથોડ અને વીજ રાસાયણિક કોષની વધુ સારી સમજ મેળવવા માટે એક વીજ રાસાયણિક કોષ જે ગેલ્વેનિક કોષ અથવા તો ડેનિયલ કોષ તરીકે ઓળખાય છે તેની વાત કરીએ, જેના દ્વારા આપણને અર્ધકોષ સાથે જે ઇલેક્ટ્રોડ અને ઇલેક્ટ્રોનની સાથે આયન ધરાવતું દ્રાવણ, વીજ રાસાયણિક કોષની અંદર જે કંઈ બધા જ એના જુદા જુદા ભાગ છે તેને આપણે વધુ સારી રીતે સમજીએ. આકૃતિમાં આપ જોઈ શકો છો કે ગેલ્વેનિક કોષની રચના માટે બે બીકરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક બીકરની અંદર આપ જોશો
કે ઝીંક સલ્ફેટનું દ્રાવણ છે જેમાં ચેડન ધાતુનો સળિયો રાખેલો છે, જ્યારે બીજા બીકરની અંદર કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપર ધાતુનો સળિયો રાખેલો છે. જ્યારે આ અર્ધકોષ બનાવવામાં આવે ત્યારે ઝીંક ધાતુની પટ્ટીનું આપણે વજન કરી લઈએ, એ ચોક્કસ વજન ધરાવતી પટ્ટી છે. એવી જ રીતે જ્યારે કોપર ધાતુને આપણે રાખીએ ત્યારે કોપર ધાતુની પણ ચોક્કસ વજન ધરાવતી પટ્ટી, જેને આપણે ઇલેક્ટ્રોડ તરીકે મૂકેલી છે. આ બંને ઇલેક્ટ્રોડ અથવા તો જે ધ્રુવ તરીકે ઓળખીએ છીએ તે એક વીજવાહક તાર દ્વારા આપણે બંનેને એકબીજા સાથે જોડીએ છીએ. આટલું કાર્ય કર્યા પછી જ્યારે બંને અર્ધકોષને એક ક્ષાર સેતુ દ્વારા જોડવામાં આવે ત્યારે પૂર્ણ વીજરસાયણિક કોષ બને છે. આકૃતિમાં આપ જોઈ શકો છો કે ઝેડેન અને એની સાથે રાખેલું જે ઝેડેન 2+ આયન ધરાવતું દ્રાવણ એ એક અર્ધકોષ છે, જે આગળ આપણે જોઈ ગયા ઝેડેન ઇન કોન્ટેક્ટ વિથ ઝેડેન SO4, જેની સાંદ્રતા 1 મોલર છે. બીજી બાજુનો જે અર્ધકોષ છે જમણી બાજુનો, તે કોપર અને એની સાથે એના સંપર્કમાં રાખેલું જલીય દ્રાવણ કોપર સલ્ફેટનું જે 1 મોલર છે, એટલે એ પણ બીજો એક અર્ધકોષ છે. બંને અર્ધકોષને આપણે ક્ષાર સેતુ દ્વારા જોડી દીધા છે. હવે આપણે આ કોષનું જે સાંકેતિક નિરૂપણ છે તે જોઈએ. તો કોષના સાંકેતિક નિરૂપણમાં ઝેડેન ઇન કોન્ટેક્ટ વિથ ઝેડેન 2+ આયન ક્ષાર સેતુ છે અને એની સાથે ક્યુપ્રિક આયન ધરાવતું દ્રાવણ અને એની સાથે કોપર. હવે આ કોષ કેવી રીતે કાર્ય કરશે એની જરા સમજ કેળવીએ. તો જ્યારે બહારથી વીજવાહક તાર દ્વારા બંનેને જોડવામાં આવશે ત્યારે એક અર્ધકોષ એનોડ તરીકે વર્તે છે, બીજો અર્ધકોષ કેથોડ તરીકે વર્તે છે. આકૃતિમાં આપ જોશો કે ઝેડેન ધાતુ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની પ્રક્રિયા થશે ત્યારે એ પોતે એનોડ તરીકે ઓળખાશે. એનોડનું કાર્ય ઇલેક્ટ્રોન મુક્ત કરવાનું છે. આપણા રસાયણશાસ્ત્રની અંદર એનોડને નેગેટિવ ચાર્જ માઇનસ સાઇન વડે દર્શાવવામાં આવ્યો છે, જે આપ આકૃતિમાં જોઈ શકો છો. અને કેથોડ એ ઇલેક્ટ્રોન સ્વીકારનાર છે. ત્યાં ધન વીજભારિત અથવા તો પોઝિટિવલી ચાર્જ તરીકે દર્શાવવામાં આવ્યો છે, એટલે એનોડ ઋણ વીજભારિત, કેથોડ ધન વીજભારિત પ્લસ ચાર્જ વડે દર્શાવવામાં આવ્યો છે. જ્યારે આ કોષમાં રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે એનોડ ઉપરથી ઇલેક્ટ્રોન મુક્ત થશે. એટલે આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો કોષની અંદર જે રાસાયણિક પ્રક્રિયા છે તેમાં ઝેડેન ધાતુ ઝેડેન 2+ આયનમાં રૂપાંતર પામે છે, 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. જ્યારે 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે ત્યારે ઝેડેન ધાતુની પટ્ટી ઉપરથી શુદ્ધ ધાતુ આયનમાં ફેરવાઈને દ્રાવણમાં ઉમેરાશે. એટલે એવું કહી શકાય કે એનોડનું વજન સતત ઘટતું જશે. ખરેખર તો આ પ્રક્રિયા ક્ષરણની પ્રક્રિયા કહી શકાય, કારણ કે ધાતુ જ્યારે દ્રાવણની અંદર ઇલેક્ટ્રોન મુક્ત કરીને ઓગળે ત્યારે એ પોતે વજન ગુમાવે છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એનોડનું વજન ઘટશે અને દ્રાવણમાં ઝીંક આયન ઉમેરાવાને કારણે ડાબી બાજુનું જે દ્રાવણ છે ત્યાં ઝેડેન 2+ આયનનું પ્રમાણ વધશે. જ્યારે ઝેડેન 2+ આયનમાં રૂપાંતર પામશે ત્યારે ઇલેક્ટ્રોન મુક્ત થઈ બહારના વીજવાહક તાર દ્વારા કેથોડ ઉપર જશે. આપણને ખ્યાલ આવશે જે વચ્ચે ગેલ્વેનોમીટર મૂકેલું છે, ગેલ્વેનોમીટર એ
વિવર્તન બતાવશે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ ડાબી બાજુથી જમણી બાજુ જઈ રહ્યો છે. જમણી બાજુએ કેથોડ છે. કોપરની પટ્ટી ઉપર ઇલેક્ટ્રોન સ્વીકારશે. કોપરની પટ્ટી કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડેલી છે. દ્રાવણની અંદર સલ્ફેટ આયન છે અને ક્યુપ્રિક આયન છે. રિડક્શનની પ્રક્રિયા ક્યુપ્રિક આયન અનુભવે છે. ક્યુપ્રિક આયન જ્યારે બે ઇલેક્ટ્રોન સ્વીકારશે ત્યારે કોપર સોલિડ તરીકે રૂપાંતર પામશે, જે કોપરના ધ્રુવ ઉપર જમા થશે. એટલે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોપર સલ્ફેટના દ્રાવણમાંથી ક્યુપ્રિક આયન દૂર થઈ જે ઇલેક્ટ્રોડનો જે પોર્શન દ્રાવણમાં ડૂબાડેલો છે એની ઉપર એક પાતળું પડ લાગશે. એટલે આ રાસાયણિક પ્રક્રિયામાં રિડક્શનની પ્રક્રિયાને લીધે ઇલેક્ટ્રોન સ્વીકારાય છે ધન આયન દ્વારા, અને ધન આયન ધાતુ સ્વરૂપે કેથોડ ઉપર જમા થાય છે. એટલે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેથોડનું વજન વધશે. આમ એનોડ અને કેથોડની પ્રક્રિયા દરમિયાન આપ જોઈ શકો છો કે ડાબી બાજુએ ધન વીજભારિત આયનો વધી જાય, જમણી બાજુએ ક્યુપ્રિક આયન ઘટવાને કારણે ઋણ વીજભારિત આયન વધી જાય. એટલે આ આયનોની અસમતુલા દૂર કરવા માટે અથવા તો વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં આવે છે. ક્ષાર સેતુ એ ખૂબ અગત્યનો રોલ ભજવે છે. આપ જોઈ શકો છો કે ડાબી બાજુના બીકર અને જમણી બાજુના બીકરને જે જોડતી યુ આકારની જે કાચની નળી છે તે ક્ષાર સેતુ છે. આ ક્ષાર સેતુનું બહુ મહત્ત્વનું, ખૂબ અગત્યનું કાર્ય હોય છે. ક્ષાર સેતુ બે અર્ધકોષને જોડવાનું કામ કરે છે. બીજું મહત્ત્વનું કાર્ય છે ક્ષાર સેતુ એ આયનોના નિર્ગમન માટે પ્રવાહી માધ્યમ પૂરું પાડે છે. અને ત્રીજું અગત્યનું એનું કાર્ય છે કે ક્ષાર સેતુ એ બંને અર્ધકોષને જોડી અને એમાં રહેલા જે આયનોની વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું ખૂબ અગત્યનું કાર્ય કરે છે. એટલે ક્ષાર સેતુનું કાર્ય ખૂબ મહત્ત્વનું છે. કોઈકને એવો પ્રશ્ન થાય કે ક્ષાર સેતુની જગ્યાએ કોઈ વીજવાહક તાર ન વાપરી શકાય, તો મારું સ્પષ્ટ માનવું છે કે કોઈ પણ સંજોગોમાં આપ વીજવાહક તાર ન વાપરી શકો. કેમ? તો એનું કારણ છે કે વીજવાહક તાર દ્વારા આયનોનું વહન શક્ય નથી. એટલે ક્ષાર સેતુ જે છે એ યુ આકારની કાચની નળી છે, જેમાં સંતૃપ્ત KCLનું દ્રાવણ ભરવામાં આવે છે. એમોનિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ પણ ભરી શકાય છે. પોટેશિયમ નાઇટ્રેટનું દ્રાવણ પણ ભરી શકાય છે. આપણને એક પ્રશ્ન મિત્રો સહેજ થાય કે કેમ KCLનું જ દ્રાવણ ભરવામાં આવે, અથવા તો કેમ એમોનિયમ નાઇટ્રેટનું દ્રાવણ ભરવામાં આવે. સામાન્ય રીતે ક્ષાર સેતુ જે છે એમાં નોર્મલ યુઝ માટે, સામાન્ય સંજોગોમાં આપણે જે પ્રયોગો દરમિયાન જે ક્ષાર સેતુનો ઉપયોગ કરીએ છીએ એમાં સંતૃપ્ત KCL અગરનું દ્રાવણ હોય છે. KCL વાપરવા પાછળનું કારણ એક જ હોય કે ધન આયન અને ઋણાયન K+ અને Cl- ક્લોરાઇડ આયન અને પોટેશિયમ આયન, આ બંનેનો જે વહનાંક, આયન ટ્રાન્સફર કરવાની જે કેપેસિટી છે એ બંનેની સમાન છે. એને કારણે આપણે ક્ષાર સેતુની અંદર સંતૃપ્ત KCLનું દ્રાવણ ભરેલું છે. ક્ષાર સેતુના જે નીચેના છેડા છે ત્યાં ગ્લાસ વૂલ રાખેલું હોય છે, જ્યાંથી ડાબી બાજુથી જમણી બાજુ, જમણી બાજુથી ડાબી બાજુ આયનોનું નિર્ગમન સરળતાથી અને સહેલાઈથી થઈ શકે છે.
જ્યારે કોષ પૂરેપૂરો કાર્યાન્વિત હોય ત્યારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ડાબી બાજુથી જમણી બાજુ અને આયનનો પ્રવાહ જમણી બાજુથી ડાબી બાજુ થશે. આમ આપણે વીજરસાયણિક કોષની રચના જોઈ, વીજરસાયણિક કોષનો સિદ્ધાંત જોઈએ તો જે વીજરસાયણિક કોષમાં રાસાયણિક પ્રક્રિયાનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થતું હોય અથવા તો રાસાયણિક શક્તિનું વીજ શક્તિમાં રૂપાંતર થતું હોય તેવી જે રાસાયણિક પ્રક્રિયા, તેવી જે ઉપકરણ છે એ ઉપકરણને આપણે વીજ રાસાયણિક કોષ તરીકે ઓળખીએ છીએ. વીજ રાસાયણિક કોષની સમજ આકૃતિમાં બતાવી એ જ પ્રમાણે જે ઉપરોક્ત વીજ રાસાયણિક કોષ છે તેમાં ડાબી બાજુએ ઝીંકનો સળિયો જે એનોડ તરીકે છે તેને ZnSO4ના 1 મોલર દ્રાવણમાં રાખવામાં આવ્યો છે. જમણી બાજુએ કોપરનો સળિયો અથવા તો કોપરની પટ્ટી રાખેલ છે જે કોપર સલ્ફેટના 1 મોલર દ્રાવણમાં રાખવામાં આવી છે. બંને અર્ધકોષને ક્ષાર સેતુ વડે જોડવામાં આવે છે. જ્યારે આગળ મેં આકૃતિ દ્વારા આપને સમજાવ્યું તેમ એનોડ અને કેથોડને વીજવાહક તાર દ્વારા જોડવામાં આવે ત્યારે બંને અર્ધકોષને જોડતા એનોડ ઉપર પ્રક્રિયા થાય જે ઓક્સિડેશનની પ્રક્રિયા છે, જે આપ જોઈ શકો છો. ZN એ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરી Zn2+ આયન આપે છે અને કેથોડ એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારી કોપર સોલિડ તરીકે જમા થાય છે. કોષમાં થતી પ્રક્રિયા જે આપણે કુલ પ્રક્રિયાનું કામ કુલ પ્રક્રિયા તરીકે ઓળખીએ, રેડોક્સ પ્રક્રિયા, એનોડ અને કેથોડની પ્રક્રિયા જ્યારે સાથે આપણે લખીએ ત્યારે એ પ્રક્રિયા કોષમાં થતી કુલ પ્રક્રિયા તરીકે અથવા તો રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખીએ. Zn+Cu2+ ઇટ ગીવ્સ Zn2+ કોપર સોલિડ. કોષ જ્યારે કાર્ય કરે ત્યારે ડાબી બાજુએ એનોડ પર ઓક્સિડેશનની પ્રક્રિયાને લીધે ઇલેક્ટ્રોન મુક્ત થાય, ડાબી બાજુએ દ્રાવણમાં Zn2+ આયન ઉમેરાય છે, એનોડ ઉપર થતી પ્રક્રિયાને કારણે એનોડનું વજન ઘટે છે, ડાબી બાજુએ દ્રાવણમાં ધન આયનોનું પ્રમાણ વધે છે. રસાયણ વિજ્ઞાનમાં એનોડને ઋણ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. મુક્ત થયેલા ઇલેક્ટ્રોન વીજવાહક તાર દ્વારા જમણી બાજુએ એટલે કે કેથોડ તરફ જાય છે. જમણી બાજુએ કેથોડ દ્વારા ઇલેક્ટ્રોન સ્વીકારાય છે જેથી કેથોડ પર રિડક્શનની પ્રક્રિયા થાય છે. દ્રાવણમાં રહેલા ધન આયનો રિડક્શન પામી શુદ્ધ ધાતુ સ્વરૂપે કેથોડ ઉપર જમા થાય છે. કેથોડ પર ધાતુનું પાતળું આવરણ લાગે છે. કેથોડ પર રિડક્શન પ્રક્રિયાને લીધે તેનું વજન વધે છે અને દ્રાવણમાં ધન આયનનું પ્રમાણ ઘટે છે. વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું કાર્ય ક્ષાર સેતુ દ્વારા થાય છે. આમ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનનું વહન એનોડથી કેથોડ તરફ અને આયનોનું વહન કેથોડથી એનોડ તરફ થાય છે. આ પ્રકારનું ઉપકરણ વીજ રાસાયણિક કોષ તરીકે ઓળખાય છે. ક્ષાર સેતુની સમજ આગળ આપી ફરી એકવાર આપણે ક્ષાર સેતુ વિશે થોડું સમજી લઈએ. ક્ષાર સેતુ એ યુવાકારની કાચની નળી છે જેમાં KCl કે એમોનિયમ નાઇટ્રેટનું સેચ્યુરેટેડ એટલે કે સંતૃપ્ત દ્રાવણ ભરેલું હોય છે. તેના બંને છેડા ઉપર
ગ્લાસ વૂલ હોય છે, એનું મહત્ત્વનું કાર્ય બે અર્ધકોષને જોડવાનું, દ્રાવણોમાં આયનોના નિર્ગમન માટે પ્રવાહી માધ્યમ પૂરું પાડવાનું અને વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું છે. આમ આપણે એક ગેલ્વેનિક કોષ અથવા તો વીજરસાયણિક કોષ જે આપણે જેના દ્વારા આપણે વીજરસાયણિક કોષના બધા જ જુદા જુદા જે ભાગ અર્ધકોષ, એનોડ, કેથોડ, કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ, એનું સાંકેતિક નિરૂપણ, એ બધું સમજવા પ્રયત્ન કર્યો. હવે ઇલેક્ટ્રોડ અથવા તો ધ્રુવ જુદા જુદા પ્રકારના હોય છે તેની થોડી સમજ કેળવીએ. સૌ પ્રથમ ધાતુના સક્રિય ધ્રુવ. જુદી જુદી ધાતુઓ જેવી કે નિકલ, ઝીંક, કોપર, આયર્ન, એલ્યુમિનિયમ વગેરે ધાતુના સક્રિય ધ્રુવ તરીકે વાપરી શકીએ છીએ. આ પ્રકારના ધ્રુવો ઓક્સિડેશન પામી શકે છે અથવા રિડક્શન પ્રક્રિયા અનુભવી શકે છે. ધ્રુવ ઉપર બંને પ્રકારની પ્રક્રિયાઓ શક્ય હોવાથી ધ્રુવ સક્રિય ધ્રુવ તરીકે ઓળખાય છે, પ્રતિવર્તી ધ્રુવ તરીકે ઓળખાય છે. ખાસ કરીને જ્યારે આ પ્રકારના ધ્રુવ કાર્ય કરતા હોય ત્યારે એનોડિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન મુક્ત કરે, કેથોડિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન સ્વીકારી અને ધાતુ સ્વરૂપે ધ્રુવની ઉપર એક પાતળું આવરણ લાગે. નિકલને જો ધાતુના સક્રિય ધ્રુવ તરીકે વાપરીએ તો એ એનોડ તરીકે જો વર્તતો હશે તો નિકલ 2+ આયન આપશે, બે ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને એ જ ઇલેક્ટ્રોડ કેથોડ તરીકે વાપરવામાં આવે તો એનાથી વિરુદ્ધ પ્રક્રિયા કે નિકલ 2+ આયન બે ઇલેક્ટ્રોન સ્વીકારી નિકલ ઇલેક્ટ્રોડ ઉપર ધાતુ સ્વરૂપે જમા થશે. કોપર ઇલેક્ટ્રોડ ઉપર પણ બંને પ્રક્રિયા સંભવિત છે. કોપર બે ઇલેક્ટ્રોન મુક્ત કરીને કોપર આયન એટલે કે ક્યુપ્રિક આયન તરીકે દ્રાવણમાં જમા થશે અને એ જ ઇલેક્ટ્રોડને જો કેથોડ તરીકે અથવા તો એ ધ્રુવને કેથોડ તરીકે જો વાપરવામાં આવશે તો ક્યુપ્રિક આયન બે ઇલેક્ટ્રોન સ્વીકારીને કોપર સોલિડ તરીકે જમા થશે. એટલે ધાતુના જે સક્રિય આયન ધ્રુવ છે એ જો ઓળખવા હોય તો એને ધન આયન પ્રતિવર્તી ધ્રુવ પણ કહી શકાય, કારણ કે આવા ઇલેક્ટ્રોડ દે આર રિવર્સિબલ વિથ રિસ્પેક્ટ ટુ કેટાયન. ધન આયનને પ્રતિવર્તી છે, ધન આયન દ્રાવણમાં મુક્ત કરી શકે છે, દ્રાવણમાં રહેલા મુક્ત ધન આયનને એક સોલિડ સ્વરૂપે ઇલેક્ટ્રોડ ઉપર જમા થવા દે છે. એટલે આ જે વિદ્યુત ધ્રુવનો પહેલો પ્રકાર છે ધાતુના સક્રિય ધ્રુવ, એ બંને રીતે એનોડ તરીકે અને કેથોડ તરીકે વાપરી શકીએ છીએ. બીજો એક ધ્રુવનો પ્રકાર છે રેડોક્સ ધ્રુવ. રેડોક્સ ધ્રુવને આપણે નિષ્ક્રિય ધ્રુવ તરીકે પણ ઓળખી શકીએ. જ્યારે પ્લેટિનમ કે ગ્રેફાઇટ એક જ ધાતુની જુદી જુદી સંયોજકતા ધરાવતા આયનો દ્રાવણમાં ઉપસ્થિત હોય ત્યારે આવા ધ્રુવની રચના થાય છે. દાખલા તરીકે આયનના બે જુદી જુદી સાંદ્રતા, બે જુદા જુદા આયન ધરાવતા દ્રાવણો ફેરિક આયન અને ફેરસ આયન બંને દ્રાવણના બંને આયન જ્યારે ઉપસ્થિત હોય Fe2+ તરીકે
અને Fe3+ તરીકે. ત્યારે પ્લેટિનમની પટ્ટી જો એમાં મૂકવામાં આવે તો એ રેડોક્સ ધ્રુવ બને છે. રેડોક્સ ધ્રુવ ઉપર સામાન્ય રીતે પ્રતિવર્તી ધ્રુવ છે, બંને પ્રક્રિયાઓ સંભવિત છે. આપ જોઈ શકો છો કે Pt ઇન કોન્ટેક વિથ Fe2+ એન્ડ Fe3+ એટલે દ્રાવણમાં બંને આયનની ઉપસ્થિતિ છે. ફેરસ આયન પણ છે અને ફેરિક આયન પણ છે. આવા ધ્રુવ ઉપર બંને પ્રક્રિયા સંભવિત છે. હું જો એનોડ તરીકે વાપરું તો ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. આપ જોઈ શકો છો કે Fe2+ આયન ફેરસ આયન ઇલેક્ટ્રોન મુક્ત કરે અને Fe3+ ફેરિક આયનમાં રૂપાંતર પામે. આ જ સાથે ફેરિક આયન જે છે તે ઇલેક્ટ્રોન સ્વીકારી અને ફેરસ આયનમાં રૂપાંતર પામે. આમ એક જ ધ્રુવ ઉપર બંને પ્રક્રિયાઓ ઓક્સિડેશનની અને રિડક્શનની સાથે થાય છે, માટે આપણે એને રેડોક્સ ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. બીજું ઉદાહરણ પણ આપ જોઈ શકો છો. પ્લેટિનમ ઇન કોન્ટેક વિથ સ્ટેનસ Sn2+ એન્ડ Sn4+ કન્ટેનિંગ સોલ્યુશન, એટલે દ્રાવણમાં સ્ટેનસ આયન અને સ્ટેનિક આયન બંને આયનોની ઉપસ્થિતિ છે. આવા દ્રાવણમાં જ્યારે પ્લેટિનમનો સળિયો મૂકવામાં આવે કે પ્લેટિનમની પટ્ટી રાખવામાં આવે તો એ રેડોક્સ ધ્રુવ બને છે. Sn2+ બે ઇલેક્ટ્રોન ગુમાવી Sn4+ બની શકે છે, એટલે કે સ્ટેનસનું સ્ટેનિક આયનમાં રૂપાંતર થાય છે અને સ્ટેનિક આયન બે ઇલેક્ટ્રોન સ્વીકારી સ્ટેનસ આયનમાં રૂપાંતર પામી શકે છે. એટલે આવા સોલ્યુશનમાં જ્યારે પ્લેટિનમની પટ્ટી રાખીને આપણે એને ઇલેક્ટ્રોડ તરીકે વાપરીએ ત્યારે એ ઇલેક્ટ્રોડનો જે પ્રકાર છે તે રેડોક્સ ધ્રુવ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે રેડોક્સ ધ્રુવ એ નિષ્ક્રિય ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. ત્રીજો એક પ્રકાર છે જેને ગેસ ઇલેક્ટ્રોડ, વાયુમય વિદ્યુત ધ્રુવ. જ્યારે કોઈપણ વાયુને પ્લેટિનમ તાર ઉપરથી પસાર કરવામાં આવે અને તેને અનુરૂપ આયન ધરાવતા દ્રાવણના સીધા સંપર્કમાં હોય ત્યારે આવો જે ધ્રુવ છે તે વાયુ ધ્રુવ છે. ઉદાહરણ તરીકે લઈએ તો જ્યારે હાઇડ્રોજન વાયુને પ્લેટિનમ તાર ઉપરથી પસાર કરવામાં આવે અને એની સાથે સંપર્કમાં જો હાઇડ્રોજન આયન ધરાવતું દ્રાવણ હોય તો આપણે તેને વાયુ ધ્રુવ તરીકે ઓળખી શકીએ. ઓક્સિજન વાયુની વાત કરીએ તો ઓક્સિજન વાયુને જ્યારે પ્લેટિનમ તાર ઉપરથી પસાર કરવામાં આવે અને દ્રાવણમાં હાઇડ્રોક્સાઇડ આયનની ઉપસ્થિતિ હોય તો આપણે એ વાયુ ધ્રુવનો એક પ્રકાર છે એમ કહી શકીએ. ઉદાહરણ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણમાં પ્લેટિનમનો તાર છે, એના ઉપરથી જ્યારે હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે ત્યારે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ બને છે, જેને દર્શાવી શકાય છે Pt ઇન કોન્ટેક વિથ હાઇડ્રોજન ગેસ ઇન કોન્ટેક વિથ હાઇડ્રોજન આયન. આવા વિદ્યુત ધ્રુવ પર બંને પ્રક્રિયા સંભવિત છે, ઓક્સિડેશનની પ્રક્રિયા અને રિડક્શનની પ્રક્રિયા. આપ જોઈ શકો છો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જો ઓક્સિડેશન પામે તો બે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. હાઇડ્રોજન ગેસ ગીવ્સ ટુ એચ પ્લસ પ્લસ ટુ ઇલેક્ટ્રોન્સ, અને જો રિડક્શન પામતું હોય તો હાઇડ્રોજન આયન ધરાવતા દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયન બે ઇલેક્ટ્રોન સ્વીકારે અને હાઇડ્રોજન વાયુ તરીકે મુક્ત થાય. એટલે આ ધ્રુવ પણ પ્રતિવર્તી ધ્રુવ છે. બંને પ્રકારની પ્રક્રિયા એ અનુભવી શકે છે. થોડી વાત આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની કરીએ
सामान्य रीते प्रमाणित हाइड्रोजन विद्युत ध्रुवनी रचना बतावामां आवेली छे। आकृतिमां आप जोई शको छो के प्रमाणित हाइड्रोजन विद्युत ध्रुवनी रचनामां एक काचना पात्रमां हाइड्रोजन आयन धरावतु वन मोलर द्रावण भरेलू होय छे, जेनी अंदर काचनी एक नड़ी मूकेली छे। नड़ीना ऊपरना छेड़ेथी एक काचनी पातळी कैपिलरी पसार करेली छे। कैपिलरीनो नीचेनो छेड़ो ए प्लेटिनम ब्लेकनु पड चढ़ावेली 1 square centimeter एरिया धरावती प्लेटिनम नी तकती लगाड़ेली होय छे। आ काचनी नड़ी नो ऊपरनो छेड़ो अने नीचेनो छेड़ो खुल्लो होय छे। नीचेना छेड़े बे छिद्र मुकेला छे, जे आप जोई शको छो। नीचेना छेड़े बे छिद्र छे अने ऊपरना छेड़े एक छिद्र छे। ऊपरना छेड़ा द्वारा शुद्ध हाइड्रोजन वायुने एक वातावरण दबाणे पसार करवामां आवे छे। आ पसार थयेलो हाइड्रोजन वायु द्रावणमां रहेला हाइड्रोजन आयनना संपर्कमां प्लेटिनमनी तकती ऊपर आवशे। आ प्रकारनो जे कोष छे तेमां कोषमां थती प्रक्रिया ए प्लेटिनम तकती ऊपर थशे। प्लेटिनम तकती ऊपर रासायणिक प्रक्रिया कां तो एनोडिक कां तो कैथोडिक, जो ए एनोड तरीके वर्तशे तो ऑक्सिजन वायु मुक्त थशे, जो ए कैथोड तरीके वर्तशे तो हाइड्रोजन वायु मुक्त थशे। आप जोई शको छो के ऊपरथी प्लेटिनमनो तार पसार करी अने नीचे प्लेटिनम ब्लेक चढ़ावेली जे प्लेटिनमनी तकती छे एनी साथे जोड़ेलो छे। आकृतिमां आप जोई शको छो शुद्ध हाइड्रोजन वायु ऊपरथी एक वातावरण दबाणे सतत पसार करवामां आवे छे, जे नीचे रहेला द्रावणमां वधाराना हाइड्रोजन वायु स्वरूपे बहार निकळे छे। आवा कोषने जो सांकेतिक रूपे आपणे दर्शावो होय, एनું જો સાંકેતિક નિરૂપણ કરવું હોય તો આપણે આ રીતે બતાવી શકીએ છીએ। પ્લેટિનમ એ હાઇડ્રોજન વાયુ સાથે સીધા સંપર્કમાં છે, એટલે પ્લેટિનમ ઇન કોન્ટેક્ટ વિથ હાઇડ્રોજન ગેસ એક વાતાવરણ દબાણ છે। ઇન કોન્ટેક્ટ વિથ હાઇડ્રોજન આયન ધરાવતું દ્રાવણ જેની સાંદ્રતા 1 molar છે અને એની સાથે ક્ષાર સેતુ રાખવામાં આવે। આ એક અર્ધકોષ છે। આગળ જણાવ્યું તેમ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં થતી બંને પ્રક્રિયાઓ ઓક્સિડેશન અને રિડક્શન નીચે દર્શાવી છે। આપ જોઈ શકો છો કે જો એનોડ તરીકે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ વર્તતો હશે તો ઇલેક્ટ્રોન મુક્ત કરે છે। પ્રક્રિયામાં એક ઇલેક્ટ્રોન મુક્ત કરેલો બતાવ્યો છે, માટે 1/2 H2 ગેસ ગીવ્સ 1/2 H2 પ્લસ 1 electron અને 1/2 H2 પ્લસ જે આયન સ્વરૂપે છે તે 1 electron સ્વીકારી 1/2 H2 ગેસ તરીકે છૂટો પડે છે। આ મુક્ત થયેલો હાઇડ્રોજન વાયુ દ્રાવણમાં પરપોટા સ્વરૂપે બહાર આવશે। આમ આ પણ એક ત્રીજા પ્રકારનો વિદ્યુત ધ્રુવ છે। એના સિવાય પણ ઘણા બધા વિદ્યુત ધ્રુવો આપણે વાપરતા હોઈએ છીએ। ઋણાયન પ્રતિવર્તી ધ્રુવ છે, ધાતુ અલ્પદ્રાવ્ય ક્ષાર આયન ધ્રુવ છે। ઘણીવાર એવું બને કે કેટલીક ધાતુઓ જે સક્રિય છે પણ આપણે ઇલેક્ટ્રોડ તરીકે વાપરી શકતા નથી, દાખલા તરીકે સોડિયમ છે, પોટેશિયમ છે, એને સીધેસીધો ઇલેક્ટ્રોડ તરીકે કે ધ્રુવ તરીકે ઉપયોગ કરવો એ ઉચિત નથી। સક્રિય ધાતુ હોવાથી
તુરંત પ્રક્રિયા આપે છે. તો આવી ધાતુઓને જ્યારે આપણે ધ્રુવ તરીકે વાપરવી હોય તો એમની સક્રિયતા ઓછી કરવી પડે, માટે આપણે તેમને પારા સાથે મિશ્ર કરીએ, મર્ક્યુરી સાથે જ્યારે મિશ્ર કરીએ અને એને ધ્રુવ તરીકે જ્યારે વાપરવામાં આવે ત્યારે આવી ધાતુઓને પણ આપણે ધ્રુવ તરીકે વાપરી શકીએ છીએ. અને આવા ધ્રુવ એ એમાલ્ગમ અથવા તો ધાતુના સંરસ ધ્રુવ તરીકે ઓળખાય છે. ઝીંક ધાતુ, સોડિયમ ધાતુને જ્યારે મર્ક્યુરી સાથે મિશ્ર કરવામાં આવશે ત્યારે સોડિયમ એમાલ્ગમ, સોડિયમનો સંરસ. પોટેશિયમ ધાતુને આપણે જો ઇલેક્ટ્રોડ તરીકે વાપર્યું હોય તો પોટેશિયમ એમાલ્ગમ તરીકે ઓળખાય છે. આમ વિદ્યુત ધ્રુવોના પ્રકાર જુદા જુદા છે. આ વર્ણન જે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડની વાત કરી, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ જેને સી તરીકે પણ ઓળખવામાં આવે છે એનું વર્ણન છે. કાચની નળીમાં એક કેપિલરી પસાર કરવામાં આવી છે જેનો પ્લેટિનમ, જેમાં પ્લેટિનમનો તાર રાખવામાં આવ્યો છે. આ પ્લેટિનમના છેડા ઉપર એકમ ક્ષેત્રફળ ધરાવતી પ્લેટિનમ બ્લેકનું પડ ચડાવેલી તકતી રાખવામાં આવે છે. ત્યારબાદ નળીના ઉપરના છેડેથી શુદ્ધ હાઇડ્રોજન વાયુ એક વાતાવરણ દબાણે અને 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પસાર કરવામાં આવે છે. હવે મિત્રો, આપણને એક પ્રશ્ન થશે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ તરીકે કેમ ઓળખવામાં આવે છે? તો એનો જવાબ એ છે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો જે પ્રમાણિત પોટેન્શિયલ છે તે આર્બિટરીલી 0.0000 વોલ્ટ સ્વીકારવામાં આવે છે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ કે રિડક્શન પોટેન્શિયલ એ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, એક વાતાવરણ દબાણ અને ધાતુ આયન એટલે કે વાયુના જે અનુરૂપ આયન છે હાઇડ્રોજન આયન એની એક મોલર સાંદ્રતા રાખવામાં આવી છે, માટે એ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. અને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સૌથી મહત્ત્વની ઉપયોગીતા એ છે કે આ વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં કોઈપણ બીજા વિદ્યુત ધ્રુવો ઇલેક્ટ્રોન મુક્ત કરે છે કે ઇલેક્ટ્રોન સ્વીકારે છે તેની વૃત્તિ આપ શોધી શકો છો. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં કોઈપણ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ એટલે જે તે ધાતુનો ઓક્સિડેશન પોટેન્શિયલ. અને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ એ જે તે ધાતુનો રિડક્શન પોટેન્શિયલ. કોઈ પણ ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા અને ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની તીવ્રતા આપ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં જ્યારે માપો ત્યારે એને વીજચાલક બળ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને સાપેક્ષમાં રાખી જ્યારે જુદા જુદા અર્ધકોષના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય શોધી અને જો બધાને ઉતરતા ક્રમમાં રાખવામાં આવે તો એક વીજ રાસાયણિક શ્રેણી બને છે જેમાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એ બ્રિજનું કામ કરે છે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની એક તરફ ધન મૂલ્ય ધરાવતા અર્ધકોષો છે, બીજી તરફ ઋણ મૂલ્ય ધરાવતા અર્ધકોષ છે. હાઇડ્રોજન વિદ્યુતની સાપેક્ષમાં કેટલીક વાત કરી કે જેમાં ધ્રુવ ઉપર કઈ પ્રક્રિયા થાય, એ ધ્રુવનો પોટેન્શિયલ કેટલો છે,
આપણે આ પણ જોયું કે વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં અન્ય વિદ્યુત ધ્રુવો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા અથવા ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિની તીવ્રતા શોધીએ, એટલે આ ઇલેક્ટ્રોડ રેફરન્સ ઇલેક્ટ્રોડ અથવા તો સંદર્ભ વીજધ્રુવ તરીકે ઓળખાય છે. ખાસ કરીને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ એક રેફરન્સ ઇલેક્ટ્રોડ તરીકે જ કરવામાં આવે છે. અને સૌથી મહત્ત્વનું કાર્ય, જ્યારે વીજરાસાયણિક શ્રેણીની રચના થઈ ત્યારે એનો બહુમૂલ્ય ફાળો છે. આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલની કેટલીક માહિતી આગળ જોઈ. એ પ્રમાણે ડેફિનેશનના રૂપમાં જો કહેવું હોય તો પ્રમાણિત હાઇડ્રોજન વીજ ધ્રુવની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ. જો પ્રમાણિત પરિસ્થિતિ હોય તો એને આપણે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ તરીકે ઓળખી શકીએ. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની તીવ્રતા એટલે રિડક્શન પોટેન્શિયલ. મિત્રો, આપને સૌને ખબર હશે કે જ્યારે કોઈ પણ ધાતુનો ઓક્સિડેશન પોટેન્શિયલ કે રિડક્શન પોટેન્શિયલ આપણે જોતા હોઈએ તો હંમેશા ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ એકબીજાથી વિરુદ્ધ સાઇન ધરાવતા હોય. દાખલા તરીકે ઝીંક ધાતુનો પોટેન્શિયલ કહું તો ઝીંક ધાતુનો ઓક્સિડેશન પોટેન્શિયલ 0.76 વોલ્ટ છે. પણ જો ઝીંક ધાતુનો રિડક્શન પોટેન્શિયલ કહેવામાં આવે તો ઝીંક ધાતુનો પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ એ -0.76 વોલ્ટ છે. એટલે જો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલને મારે દર્શાવવો હોય તો હું એવું કહી શકું કે E0 ઓક્સિડેશન પોટેન્શિયલ. રિડક્શન પોટેન્શિયલને જો મારે દર્શાવવો હોય પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તો E0 રિડક્શન પોટેન્શિયલ. હંમેશા E0 ઓક્સિડેશન પોટેન્શિયલ ઇઝ ઇક્વલન્ટ ટુ -E0 રિડક્શન પોટેન્શિયલ. બંને પોટેન્શિયલ એકબીજાથી વિરુદ્ધ ચિહ્ન ધરાવે છે. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો આપણે ઉપયોગ જોયો કે ખાસ કરીને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એ વીજરાસાયણિક શ્રેણીની રચનામાં ખૂબ અગત્યનો ફાળો આપે છે. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં બીજા બધા ધ્રુવો જે છે એમના ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય કે રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપણે શોધી શકીએ છીએ. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની મદદથી વીજ રાસાયણિક શ્રેણીની રચના કરવામાં આવી છે. દરેક અર્ધકોષની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિનો ખ્યાલ આવી શકે છે. ધ્રુવના ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલને વ્યાખ્યાના સ્વરૂપે અહીંયા પ્રદર્શિત કર્યા છે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ એટલે ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ, અને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ એટલે ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ. બે અર્ધકોષની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત એટલે ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત, અથવા એને આપણે કોષનું વિચાલક બળ અથવા કોષનો પોટેન્શિયલ તરીકે ઓળખીએ છીએ. પ્રમાણિત અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને આપણે જો ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો જે શ્રેણી મળે એને આપણે વીજરાસાયણિક શ્રેણી તરીકે ઓળખીએ છીએ. વીજરાસાયણિક શ્રેણીના કેટલાક અર્ધકોષના પોટેન્શિયલના મૂલ્ય અહીંયા દર્શાવવામાં આવ્યા છે. રિડક્શન પોટેન્શિયલના ઉતરતા ક્રમમાં છે. આપ જોઈ શકો છો કે સૌથી વધારે રિડક્શન પોટેન્શિયલ ગોલ્ડ ધરાવે છે. જે ધાતુનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે હોય તે ધાતુ
મોટા ભાગે ઓક્સિડેશનની પ્રક્રિયા સામાન્ય સંજોગોમાં અનુભવી શકતી નથી. આપ જોઈ શકો છો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં ઘણા બધા વિદ્યુત ધ્રુવો ઋણ મૂલ્ય ધરાવે છે, ઘણા બધા વિદ્યુત ધ્રુવો ધન મૂલ્ય ધરાવે છે. જે વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલ ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય સૌથી વધારે છે તે સક્રિય છે. આપ જોઈ શકો છો કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો અથવા તો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ સૌથી વધારે તે એનોડ તરીકે સારામાં સારું કામ કરી શકે. દાખલા તરીકે લિથિયમ એ સક્રિય છે અને એનો ઓક્સિડેશન પોટેન્શિયલ સૌથી વધારે છે. શ્રેણીની મદદથી આપણે એનોડ અને કેથોડ કઈ ધાતુ વર્તશે તે જાણી શકીએ છીએ. વીજ રાસાયણિક શ્રેણીના બીજા પણ ઉપયોગો જોઈએ તો વીજ રાસાયણિક શ્રેણીની મદદથી કઈ ધાતુને કઈ ધાતુ ઉપર ઢોળના સ્વરૂપમાં અથવા તો એક આવરણના સ્વરૂપમાં ચડાવી શકાશે તે આપણે જોઈ શકીએ છીએ. બીજી એક મહત્ત્વની બાબત કે કોઈ પણ કોષની જે રચના કરેલી છે એ કોષની રચનામાં કોષ આપમેળે કાર્ય કરશે કે નહીં કરશે એની માહિતી આપણને આ કોષના પોટેન્શિયલ એટલે કે એનોડ અને કેથોડના પોટેન્શિયલને આધારે આપણને મળે છે. શ્રેણીમાં ઉપરની તરફ જઈએ તો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ઘટે છે, ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધે છે. બે અર્ધકોષનો પ્રમાણિત પોટેન્શિયલ કોષના અથવા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો તફાવત એ કોષના પોટેન્શિયલ જેટલો છે. એક નાના ઉદાહરણ દ્વારા આપણે કોષનો કુલ પોટેન્શિયલ કેવી રીતે શોધી શકાય તે જોઈ લઈએ કે કોઈ પણ પ્રમાણિત કોષનો પોટેન્શિયલ એટલે બે અર્ધકોષના પોટેન્શિયલનો તફાવત ડેલ્ટા ઇ ઝીરો સેલ એટલે કે ઈ ઝીરો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ માઇનસ ઈ ઝીરો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ એનોડ બંને ઇલેક્ટ્રોડના ઓક્સિડેશન પોટેન્શિયલનો તફાવત અથવા રિડક્શન પોટેન્શિયલના સંદર્ભમાં જો જોઈએ તો ઈ ઝીરો રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ માઇનસ ઈ ઝીરો રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. આપ જોઈ શકો છો તેમાં કેથોડની જગ્યાએ એનોડ વાંચવું જોઈએ. નાના ઉદાહરણ દ્વારા કોષનો પોટેન્શિયલ શોધવા પ્રયત્ન કરીએ તો ડેનિયલ કોષ છે, ZN ZN2+ સાથે સંપર્કમાં, ક્યુપ્રિક આયન સાથે સીધા સંપર્કમાં અને કોપર બે અર્ધકોષના પોટેન્શિયલ આપી દીધા છે. સૂત્ર દ્વારા આપણે જોઈ શકીએ કે આ કોષનો પોટેન્શિયલ કેથોડનો રિડક્શન પોટેન્શિયલ અને એનોડના રિડક્શન પોટેન્શિયલનો તફાવત એટલે આપ જોઈ શકશો 0.3434 માઇનસ 0.76 એટલે કે 1.10 વોલ્ટ. આમ કોષનો કુલ પોટેન્શિયલ એટલે 1.10 વોલ્ટ. Sandham All Gujarat Integrated Classroom Satellite na madhyam thi jodti kadi etle Sandham